નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું સાગર કાછડિયા વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે વિડીયોમાં ચર્ચા કરવાની છે ધોરણ 6 વિષય ગણિત ચેપ્ટર નંબર 10 માપન, જેમાં આપણે સ્વાધ્યાય 10.1 જેનો પ્રશ્ન નંબર 1 નો ડી ઈ અને એફ ની આ વિડીયોમાં આપણે વાત કરવાની છે. તો સૌ પ્રથમ જોઈએ ડી. અહીંયા તમને આકૃતિ ડી આપેલી છે, શું કીધું? આકૃતિની પરિમિતિ શોધવાની. તો સૌ પ્રથમ શું કરીશું, આપણે નામ આપી દઈએ એ બી સી ડી અને ઈ. આપેલી આકૃતિની પરિમિતિ શોધવા માટે આપણે શું કરવાનું, બધી બાજુના માપનો સરવાળો. તો પરિમિતિ બરાબર સૌ પ્રથમ એ બી પ્લસ બી સી પ્લસ સી ડી પ્લસ ડી ઈ પ્લસ ઈ એ. ફરી આપણે ક્યાં પહોંચી ગયા, એ બિંદુ ઉપર. હવે કરીએ સરવાળો, એ બી નું માપ 4, બી સી નું માપ પણ 4, સી ડી નું માપ 4, ડી ઈ નું માપ 4 અને ઈ એ નું માપ પણ 4. 4 પ્લસ 4 8, 8 પ્લસ 4 12, 12 પ્લસ 4 16, 16 પ્લસ 4 કેટલા થાય, 20. તમારો જવાબ કેટલો આવ્યો, 20. પણ એકમ શું આવશે, અહીંયા શું આપ્યું છે બધામાં, સેન્ટીમીટર. તો અહીંયા પણ સેન્ટીમીટર. હવે વાત કરીએ આપણે ઈ. આકૃતિ નંબર ઈ, શું આપેલું છે અહીંયા આપણને, એક એરો આપેલો છે. હવે કીધું કે મારે આની પરિમિતિ શોધવી, તો હું શું કરીશ, સૌ પ્રથમ નામ આપી દઈશ એ બી સી ડી ઈ એફ અને જી. ચાલો સૌ પ્રથમ શરૂઆત કરીએ એ થી. તો પરિમિતિ બરાબર શું થશે, એ બી પ્લસ બી સી પ્લસ સી ડી પ્લસ ડી ઈ પ્લસ ઈ એફ પ્લસ એફ જી પ્લસ જી એ. ફરી ક્યાં પહોંચી ગયા આપણે, એ બિંદુ ઉપર. હવે કરીએ સરવાળો, તો એ બી ની લંબાઈ તમને કેટલી આપી છે જોવા, અહીં અંદર આપેલી છે, કેટલી છે, 4. પ્લસ બી સી કેટલા આપ્યા, 0.5. પ્લસ સી ડી નું માપ 2.5. પ્લસ ડી ઈ નું માપ પણ કેટલું આપ્યું, 2.5. પ્લસ ઈ એફ નું માપ 0.5. પ્લસ એફ જી નું માપ કેટલું આપ્યું, 4. પ્લસ જી એ નું માપ આપણને આપેલું છે 1. તો સૌ પ્રથમ હું શું કરીશ, આ જે પોઈન્ટવાળા છે બધી સંખ્યા, આ બધી સંખ્યાનો હું શું કરીશ, સરવાળો કરીશ. હવે પોઈન્ટનો સરવાળો કઈ રીતે કરવાનો, તો સૌ પ્રથમ શું કરીશ, અહીંયા હું બાજુમાં કરું છું સરવાળો પોઈન્ટનો. 0.5 પ્લસ 2.5 પ્લસ 2.5 પ્લસ 0.5. 5 પ્લસ 5 10, 10 ને 5 15, 15 ને 5 20. તો 20 નો 0 અહીંયા, શેષ ક્યાં આવશે, દશકનો અંક એટલે કે આગળ વધી પડશે 2. 20 નો 0 વધી કેટલી આવી, 2. અને પોઈન્ટના પોઈન્ટ હંમેશા ક્યાં મૂકવાનો, પોઈન્ટની નીચે. ચાલો ઉપર 2 પ્લસ 2 4, 4 પ્લસ 2 કેટલા છે, 6. હવે તમારો જવાબ કેટલો થઈ ગયો, પોઈન્ટનો માત્ર 6. હવે આ 4 આ બધી સંખ્યાનો સરવાળો કર્યો, કેટલો આવ્યો જવાબ, 6 પ્લસ 4 પ્લસ 1. 4 પ્લસ 6 10, 10 ને 4 14, 14 ને 1 15. 15 પણ પાછળ શું આવશે, બધું જો માપ શેમાં આપેલું આપણને આકૃતિમાં, સેન્ટીમીટરમાં. તો જવાબ પણ આપણો શેમાં આવશે, સેન્ટીમીટર. તો આપેલી આકૃતિની પરિમિતિ કેટલી થઈ ગઈ અહીંયા, 15 સેન્ટીમીટર. હવે વાત કરીએ આગળ એફ. ચલો આપણે આ સાથીઓનો આપણને આકૃતિ આપેલી છે, આ આકૃતિને આપણે શું શોધવાની, પરિમિતિ શોધવાની. તો સૌ પ્રથમ હું શું કરીશ, નામ આપી દઈશ. ચાલો શરૂઆત કરીએ એ બી સી ડી ઈ એફ જી
एच आई जे के एल एम एन ओ पी क्यू आर एस टी. ચાલો આપણે શું કર્યું, એબીસીડીના આલ્ફાબેટ પ્રમાણે નામ આપી દીધા. હવે હું શું કરીશ, એથી શરૂઆત કરીશ, બધી ફરતે ફરીને ફરી પાછો ક્યાં આવી જઈશ, એ પાસે. તો પરિમિતિ બરાબર શું થશે, પરિમિતિ બરાબર સૌ પ્રથમ એબી પ્લસ બીસી પ્લસ સીડી પ્લસ ડીઈ પ્લસ ઈએફ પ્લસ એફજી પ્લસ જીએચ પ્લસ એચઆઈ પ્લસ આઈજે પ્લસ જેકે પ્લસ કેએલ પ્લસ એલએમ પ્લસ એમએન પ્લસ એનઓ પ્લસ ઓપી પ્લસ પીક્યુ પ્લસ ક્યુઆર પ્લસ આરએસ પ્લસ એસટી પ્લસ ફરી ટીથી ક્યાં આવી ગયા આપણે, એ ટીથી પહોંચી ગયા આપણે એ સુધી. હવે હું શું કરીશ, અહીંયા આ બધાનું માપ લખીને બધાના માપનું હું મારે શું કરવાનો છે, સરવાળો. તો માપનો સરવાળો હું કઈ રીતે કરીશ, તો પહેલા એબીનું માપ કેટલું છે, અહીંયા એ એબી બરાબર એક, બીસી બરાબર ત્રણ પ્લસ સીડી. જો અહીંયા તમને સીડીનું માપ આપેલું નથી, અહીંયા તમને સીડીનું માપ આપેલું નથી, તો તમારે શું કરવાનું, આ સીડીનું માપ કોના બરાબર હોય, અહીંયા જો કેટલા આપેલા છે આપણને, બે. તો સીડીનું માપ અહીંયા કોના બરાબર હશે, અહીંયા કેટલું આપેલું, બે. તો અહીંયા પણ કેટલું હશે, બે. તો સીડી બરાબર બે પ્લસ ડીનું માપ ત્રણ, ઈએફનું માપ ચાર, એફજીનું માપ એક, જીએચનું માપ તમને આપેલું નથી. અહીંયા જીએચનું માપ તમને નથી આપેલું, તો એ માપ કોના બરાબર હશે, જો અહીંયા કેટલું છે આ ત્રણ, તો અહીંયા પણ કેટલું હશે આ ત્રણ. પ્લસ એચઆઈનું માપ કેટલું છે, બે. આઈજેનું માપ કેટલું આપેલું છે, ત્રણ. પ્લસ જેકેનું માપ ચાર, એલકેનું માપ એક, એલએમનું માપ પણ ત્રણ, એમએન બે, એનઓ ત્રણ, પ્લસ ઓપી ચાર, પીક્યુ એક, પ્લસ ક્યુઆર કેટલા આપેલા હતા અહીંયા તમને, ત્રણ. આરએસ બે સેન્ટીમીટર, એસટી ત્રણ સેન્ટીમીટર, પ્લસ ટીથી ફરી પાછું ક્યાં આવ્યા આપણે, એ ઉપર. તો કેટલું માપ છે, ચાર. હવે શું કરવાનું આપણે, અહીંયા બધાનો સરવાળો કેટલો થશે, એક પ્લસ ત્રણ ચાર, ચાર પ્લસ બે છ, પ્લસ ત્રણ નવ, નવ પ્લસ ચાર તેર, તેર ને એક ચૌદ, ચૌદ ને ત્રણ સત્તર, સત્તર ને બે ઓગણીસ, ઓગણીસ ને ત્રણ બાવીસ, બાવીસ ને ચાર છવ્વીસ, છવ્વીસ ને એક સત્યાવીસ, સત્યાવીસમાં ત્રણ ઉમેરો ત્રીસ, બે બત્રીસ ને ત્રણ તેત્રીસ, તેત્રીસમાં ચાર ઉમેરો સાડત્રીસ, એક આડત્રીસ, ઓગણચાલીસ ચાલીસ એકતાલીસ, બેતાલીસ તેતાલીસ, ચુમ્માલીસ પિસ્તાલીસ છેતાલીસ, છેતાલીસમાં ચાર ઉમેરો કેટલા આવ્યા, પચાસ. હવે પચાસ આ શું થઈ ગયું, તમારી પરિમિતિ. પણ એકમ શું આવશે પાછળ જુઓ, બધામાં કયું માપ આપેલું આપણને સેન્ટીમીટરમાં,
તો આ જવાબ તમે શું લખશો સેન્ટીમીટર, તો તમારી આ પરિમિતિ કેટલી થઈ ગઈ 50 સેન્ટીમીટર. શું કર્યું, સૌપ્રથમ આપણે એલ બી બી સી ડી ના આલ્ફાબેટ પ્રમાણે નામ આપી દીધા, ત્યારબાદ બધી બાજુના માપનો આપણે શું કર્યો સરવાળો. અહીંયા તમને ઘણી બાજુના માપ નથી આપ્યા, જો સીડીનું માપ જ નથી આપ્યું, તો આ માપ તમને કોના બરાબર લાગે છે? જો અહીંયા બે લાગે છે, આના બરાબર તમને આ માપ લાગે, તો આપણે આ માપ કેટલું લેવાનું? સીડીનું માપ 2 સેન્ટીમીટર. ત્યારબાદ અહીંયા એચજીનું માપ પણ તમને નથી આપ્યું, તો એચજીનું માપ કોના બરાબર હોય? જો નીચે આઈ જે અને એચજી કેવી સરખી લાઈન, તો એચજીનું માપ આપણે કેટલું અહીંયા લીધું? 3. તો આ પ્રમાણે આકૃતિમાં એક માપ ન આપેલું હોય તો જોઈ લેવાનું, એના બરાબર તમને જે વસ્તુ લાગતી હોય એનું આપણે માપ લઈ લેવાનું. આ થઈ ગઈ પરિમિતિ. હવે ફરીથી આપણે નવા વિડીયોમાં જઈશું, પ્રશ્ન નંબર 2. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.